हे मुफद्दल, मुबारक भाई, कितना कुरान इसका इज्जत हुई है। यार ब्रो, योर मॉम ऑलवेज गिव अस इंटेल ऑन योर कैंप। अल्हम्दुलिल्लाह, बस हमें नजदीक में तमाम था से दुआ कर दो। चलो आवाज तो थाती रहे से। तुम्हें सुनाओ, स्कूल लाइफ की भी छे कनु मिस करी रहो छु। स्कूल इज फन दीस डेज, इतना मज मजा आवे छे। अने होमवर्क नु भी कई टेंशन होतु नहीं, एज एवरीथिंग इज स्टार्ट इन द क्लास ओनली। एंड ब्रो, our new sports ground, it's awesome. You just name any sport and we have it. And you know what, I'll be aiming for nationals in TT and badminton also. Wow, yaar. Oh, nice. And Mufaddal, tell us something about your Galiakot camp. I heard it's a really small town and wahan to MACD bhi nahi hoga na. Hey Elias ka yaar, don't bug him, man. Tell us Mufaddal, how do you cope up with all of this memorizing? I mean, hours and hours of dedication aapko padte hase na. And you must be counting your days back, right? Ke kevare jaldi tamam thai and kevare me pachu jaldi Mumbai return thau. Emaj ase na? Actually, yes. Mane emaj lagu jware me Galiakot enter thayo. Andhari raat hati. Dur daraz lag kai na jo aaye. Ane kharbacha rasta. એમ જ લાગે કે કેવું ગામ છે આ, અને મેં કેવારે પાછો મુંબઈ ચાલો જાઉ. મઝારના મેઇન ગેટ પર ભી કોઈ નહીં, સમજ ના પડે કા જવાનું. મને થયું કે યા અલી, હવે કા જવાનું કઈ છે આ, હજી કેટલા ખરાબ રસ્તા હશે આગળ. ભાઈ, દિવાળી ગાડી યુટર્ન લઈ લેવું હતું ને, એકદમ જ ખંડર જેવું હશે. એક્ચ્યુઅલી ઓન અ કોન્ટ્રરી, એકદમ જ ઓપોઝિટ હતું. ફખરે દી સરવર એ માલા, આપના દરબાર પર બાબ જી માલા હમારા, આપના દરબાર પર. જે મેં સોચ્યું હતું એના કરતા સરપ્રાઇઝિંગલી ઘણી જ ડિફરન્સ હતી લાઈફ વહા પર. ઓકે, ચલો બરાબર, સરાઉન્ડિંગ ફાઇન હશે, લેકિન પૂરા કુરાન હિફ્ઝ કરવું કંઈ આસાન થોડી છે.
એટ ટાઈમ્સ તમે ફ્રસ્ટ્રેટેડ બી હોવ, અને જો મારા જેવો કોઈ ડબ્બો હોય તેનો તો પૂરો દિન રોવામાં જ નીકળે. કહી શકાય છે, મારા હસ્તે બિઝી નહોતું, મગર વાહન રૂટીનમાં ધીરે ધીરે થઈ ગયું. એક વાર મેં ઇતનો ફ્રસ્ટ્રેટ થઈ ગયો, 70માં સિપારાનો નવો પેજ યાદ જ ના થાય. ચલો મુફદ્દલ આવો. મને થયું આજે તો મારું જજીત થાય જ નહીં. મગર મારા જનાબી મને સપોર્ટ કીધા, જીતતું યાદ હતું યે સુનું, અને ખેમત જવાની રાય આપી. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ કહાં પર? યુ મીન ખરબચડા રસ્તા પર? રસ્તા પર નહીં, બટ વી ડુ હેવ અ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિથ ફેસિલિટીઝ, ક્રિકેટ, ફૂટબોલ એન્ડ અધર આઉટડોર સ્પોર્ટ્સ. નો વે, કાન્ટ બી, આઈ ડોન્ટ બિલીવ ઇટ. And yes, just that you know, મેં રમવા ગયો અને આવીને ટ્રાય કીધું તો હિમ્સ તરત થઈ ગયું. જનાબ અને મોટા ભાઈઓ આ ચીજમાં હંમેશા હેલ્પ કરે છે. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. કઈ જગ્યા થી આવ્યા છો? સુરત. શું નામ છે તમારું? રાહેલ. સિનિયર્સ હર ડિફિકલ્ટીઝ માં હેલ્પ કરે છે, અનલાઇક અધર હોસ્ટેલ્સ. યુ નો વોટ આઈ મીન, રાઈટ? ટોપી ઉપર મૂકવાની છે, નીચે નાના કપડાં. એ મોહિબ્બો પીર હૈ બેદાર ફખરો દેશહીન, મીર ગલિયા કોટ કે સરદાર ફખરો દેશહીન, મઝહરે હક માદિને અનવાર ફખરો દેશહીન, જહાં ચાહો હૈ વહાં તૈયાર ફખરો. ગલિયાકોટમાં આ કુરાને મજીદના હિઝની બહા, બાપજી મોલાના મઝાર અને આપના દરની ભક્તિસી છે. આપના સાયામાં હંમેશા એમ જ લાગુ કે ઘરથી દૂર નથી, બલકે ઘરમાં જ છે. અને હમના તમામ હુફાઝ કિરામને આકા મૌલા તવલ્લાહુ અમરહુ શરીફની જિયાફતનું શરફ બી હાસિલ થયું. અજબ મૌલાનો કરમ અને અહેસાન છે. મુફદ્દલ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. એ ટાયરિંગ નહીં લાગતું, બલકે જો સગરાનું સાથ હોય તો એકદમ જ મજા આવે. એન્ડ ગલિયાકોટ ડઝ નોટ સાઉન્ડ ધેટ ટફ ટુ મી.
તમને સગલી જરૂરી ચીજો તો અવેલેબલ છે જ. ઇટ્સ લાઈક અ કમ્પ્લીટ ગેટ અવે ફ્રોમ ધ હસલ એન્ડ બસલ ઓફ ધીસ મેટ્રોપોલિટન લાઈફ, સો ધેટ યુ કેન ફોકસ ઓન સમથિંગ રિયલી ઇમ્પોર્ટન્ટ. ચલો મને હવે સ્કૂલનો નવો ગ્રાઉન્ડ તો બતાવો. ચલો ચલો. અચ્છા ઉપર દર, અગર મારે નિશાબમાં એનરોલ થવું હોય તો કઈ તરહ થઈ શકે?